નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ નવકુમારીની અંદર. મિત્રો, વેધર રિપોર્ટને લઈને એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે ગુજરાત પર છે મિત્રો ક્યાર નામનું જે વાવાઝોડું છે એ ખતરો ટાળવી દીધો છે, એટલે કે ગુજરાતમાં આ જગ્યાએ મિત્રો આપ્યું છે એલર્ટ. વાત કરીએ ડિટેલની અંદર તો મિત્રો, જે અરબી સમુદ્રમાં જે સર્જાયેલું લો પ્રેશર સિસ્ટમ છે એ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. આ વાવાઝોડાનું મિત્રો નામ છે ક્યાર નામનું વાવાઝોડું આપવામાં આવેલું છે. એની પહેલાં મિત્રો આપણને ખબર છે કે વાયુ વાવાઝોડું આવી ગયું, ત્યારબાદનું જે નામકરણ છે આનું એ જે ક્યાર નામનું વાવાઝોડું છે. અને મિત્રો પશ્ચિમી દક્ષિણ અને પશ્ચિમી મહારાષ્ટ્ર છે ખાલી 210 કિલોમીટર દૂર છે. આ વાવાઝોડું મિત્રો સક્રિય થઈ એવું છે અને ક્યારે આ વાવાઝોડું છે 6-7 કિલોમીટરની ઝડપે છે એ ગુજરાત તરફથી મિત્રો આગળ પણ વધી રહ્યું છે, એટલે કે ગુજરાતની અંદર જે એક ખતરો કહી શકાય છે. ગુજરાત તરફ સંકટના કારણે છે મિત્રો અગાઉથી જે સાવચેતીના ભાગરૂપે છે માછીમારોને પણ જાણ કરવામાં આવી છે કે દરિયો ન ખેડવામાં. એમાં વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે એની અંદર પોરબંદર છે, દ્વારકા છે, દરિયામાં વાવાઝોડાની અસરને કારણે છે એ કરંટ પણ અત્યારે હાલ છે જોવા મળી રહ્યો છે. બરાબર, આગામી મિત્રો 12 કલાકના સમયમાં વાવાઝોડું છે વધારે મજબૂત બનશે, તેમાં દરિયામાં છે મિત્રો 70-80 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકશે. બરાબર, વાવાઝોડાને કારણે મિત્રો દરિયામાં કરંટને કારણે છે પોરબંદર સહિતના જે દરિયા કિનારા ઉપર છે તંત્ર દ્વારા 1 નંબરનું સિગ્નલ પણ હાલ આપી દેવામાં આવેલું છે. વાવાઝોડું ઓમાન તરફ ફંટાઈ શકે તેવી શક્યતાઓ પણ છે, પરંતુ પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં દરિયામાં છે મિત્રો વધારે કરંટ જોવા મળી રહ્યો છે. તો હાલ એક આ ન્યૂઝ મળી રહ્યા છે, તો એક આ ન્યૂઝ તમને આપી દઈએ છીએ મિત્રો. આ વાવાઝોડાની અસરને કારણે છે હવામાન વિભાગ દ્વારા છે 5 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છે અને ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી પણ કરવામાં આવી રહી છે. હાલ એક આ વરસાદ તો ના કહેવાય, આ માવઠા જેવો કહેવાય તેમાં છે મિત્રો. વાત કરીએ જે અસરને કારણે જે કયા કયા વિસ્તારો આવશે તેમાં જે દ્વારકા છે, સલૈયા, વાડીનાર, ભોગાત, નાવદરા, જે બેટના બંદરો પર છે મિત્રો આ બધા વિસ્તારોની અંદર છે વરસાદ થઈ શકે છે, એટલે કે માવઠા રૂપે આ વરસાદ મળશે. તો હાલ એક આ ન્યૂઝ મળી રહ્યા છે મિત્રો. જો આ તમને વ્યૂઝ સારા લાગ્યા હોય બરાબર તો અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરશો, અને આવી નવી અપડેટ છે તમારા માટે તરત ને તરત અમને વાવાઝોડાને લગતી તમામ અપડેટ છે એ હવામાન વિભાગની તમને આપતા રહીશું. તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે ઘંટડીનું નિશાન છે ત્યાં આવડે અવશ્ય પ્રેસ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવી નવી અપડેટ છે તમારા અને તમારા ફેમિલી સુધી અવશ્ય મિત્રો સુધી અવશ્ય શેર કરો.